ઇન્ડિયન ટાઈમ્સ ડેલી ડોટ કોમ પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. એન્ટી સિખ પ્રમોશન છતાં પણ ઇન્ડિયન અમેરિકન રવિ ભલ્લાને હોબોકેનના પ્રથમ સિખ મેયર નિમવામાં આવ્યા છે. ફાલ્ગુની પટેલને એડિસન ટાઉનશીપ સ્કૂલ બોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા અને ભલ્લા પોતાના પ્રચારને કારણે ન્યૂજર્સીની લોકલ ચૂંટણી જીતી ગયા. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અલોકપ્રિયતાનો ડેમોક્રેટ્સે ફાયદો ઉઠાવ્યો અને તેમણે યુએસના વર્જિનિયા અને ન્યૂજર્સીની ગવર્નરશીપ જીતી લીધી. ગવર્નર ઓફ વર્જિનિયા બનવું કોઈ પણ ડેમોક્રેટિક કેન્ડિડેટ માટે દશકોમાં સૌથી મોટી જીત છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે ખરાબ વાતાવરણને કારણે તેમનું હેલિકોપ્ટર વડે સિયોલથી બોર્ડર જવું શક્ય ન હતું. બંને કોરિયાઝને અલગ કરનાર ડીમિલિટરાઇઝ ઝોનમાં જવાનો પોતાનો ઇરાદો બદલવામાં આવ્યો. સીરિયા પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાં સામેલ થવાનું છે, જેનાથી માત્ર યુએસએ જ એક એવો દેશ છે જે આ ડીલમાં નથી. પ્રોગ્રામના ડિરેક્ટરે કહ્યું કે સીરિયાનું આ પ્રોગ્રામમાં સામેલ થવાનું નિર્ણય ગ્લોબલ કોમ્યુનિટી માટે કમિટમેન્ટ કરવાનો ખૂબ ઉત્તમ ઉપાય છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇનાને કહ્યું છે કે તે નોર્થ કોરિયાની સાથે પોતાના તમામ ડિપ્લોમેટિક અને સિવિલ ટ્રેડ ટાઈસ ઘટાડી દે, જે તેની ન્યુક્લિયર પોલિસી સાથે સંકળાયેલ છે. બંને પક્ષોએ દુનિયાની બે સૌથી મોટી ઇકોનોમીઝના લીડર્સની વાતચીત માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવવાનો ફેસલો લીધો છે. પૂર્વ યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામા એક પ્રોસ્પેક્ટિવ જ્યુરર બનીને ડાઉનટાઉન શિકાગો પહોંચ્યા. તેમને તેમના સાઉથ શિકાગોના ઘરેથી સિટી સેન્ટરના કોર્ટ બિલ્ડિંગ સુધી સિક્રેટ સર્વિસીસ એજન્સીએ એસ્કોર્ટ કર્યા. યુએસ અને ચાઇનાની કંપનીઝે પ્રેસિડેન્ટના ચાઇનીઝ કેપિટલની વિઝિટના પહેલા દિવસે 19 ડીલ્સ કરી છે, જેની કિંમત $9 બિલિયન છે. આ બંને દેશોના આગળના આઉટકમ્સનો એકમાત્ર વોર્મઅપ છે. ડેવિન કેલી, જેણે ટેક્સાસના એક ચર્ચમાં ગોળીબારી કરી હતી, તે ચર્ચના દરેક બેન્ચ પર જઈને જોઈ રહ્યો હતો કે કોઈ બચ્યું છે કે નહીં. એક કપલ કે જેનો આ અટેકમાં આબાદ બચાવ થયો, તેમણે કહ્યું કે તે કિલર બાળકો માટે નિર્દયી હતો અને તે તેમને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મારી રહ્યો હતો. અમુક યુઝરની સાથે ટ્રાયલ્સ કરી સફળ થયા બાદ ટ્વિટરે પોતાનો એક નવો 280 કેરેક્ટર લિમિટ તમામ યુઝર્સ માટે શરૂ કર્યો છે. ટેસ્ટના થોડા દિવસો પહેલાં માત્ર 5% ટ્વીટ્સ 140 કેરેક્ટર્સથી મોટા હતા અને માત્ર 2% ટ્વીટ્સ 190 કેરેક્ટર્સથી લાંબા હતા. નાસાની એક સ્ટડીથી જાણ થઈ છે કે વેસ્ટ એન્ટાર્કટિકાની નીચે એક જીઓથર્મલ હીટ સોર્સ છે, જેનાથી મેલ્ટિંગ થાય છે અને આઈસશીટની નીચે લેક્સ અને રિવર્સ બને છે. એક આઈસશીટની સ્ટેબિલિટી તેની નીચે કેટલું પાણી લ્યુબ્રિકેટ કરે છે તેની માહિતી મળે છે. આની સાથે આપણો ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર એકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા.